गुर्जर वाणी प्रस्तुत करे छे। પાસખા ઋતુના બીજા અઠવાડિયાનો ગુરુવાર, પુત્ર ઉપરના પ્રેમને લઈને પિતાએ બધું જ પુત્રને સોંપ્યું છે। પુત્ર પ્રભુ ઈસુ ઉપર જે કોઈ વિશ્વાસ રાખે છે તે શાશ્વત જીવન પામે છે। સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશના 3 અધ્યાયના વચનો 1-36માં। જે ઉપરથી આવે છે તેનું સ્થાન સૌની ઉપર છે, જે પૃથ્વીમાંથી પ્રગટે છે તે પાર્થિવ હોય છે અને પૃથ્વીની જ વાતો કરે છે। જે સ્વર્ગમાંથી આવે છે તે પોતે જે કંઈ નજરે જોયું અને સાંભળ્યું છે તેની સાક્ષી પૂરે છે, તેમ છતાં કોઈ તેની સાક્ષી સ્વીકારતું નથી। એની સાક્ષી સ્વીકારવી એટલે ઈશ્વર સાચો છે એ વાત પર મહોર મારવી। જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરની વાણી બોલે છે, કારણ ઈશ્વર એને પોતાના આત્માનું જે દાન કરે છે તેને કોઈ મર્યાદા નથી। પુત્ર ઉપર પિતાનો પ્રેમ છે અને તેણે બધું એના હાથમાં સોંપી દીધેલું છે। જે કોઈ પુત્ર ઉપર શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે, જે પુત્રનું સાંભળતો નથી તે જીવન જોવા પામતો નથી, બલકે તેના ઉપર ઈશ્વરનો કોપ કાયમ રહે છે। કોઈ પણ માનવીય સત્તા કરતા ઈશ્વરને માનવા એ વધુ ઉચિત છે। પ્રેષિતોની હિંમત દાદ માંગી લે એવી છે। ઈસુને વધસ્તંભે ચડી દેવામાં આવે છે ત્યારે બધા જ પ્રેષિતો ઊભી પૂંછડીએ ભાગી જાય છે। ઈસુના મરણ પછી બીકના માર્યા તેઓ બંધ બારણે ભેગા થાય છે। રખેને તેમને પણ એવી દુર્દશાનો ભોગ બનવું પડે? ઈશ્વરના સત્યને પાળવું એટલે આવા પરિણામો ભોગવવા તૈયાર રહેવું। જો તમે ઈશ્વરની વાણી, ઈશ્વરનું સત્ય પાળશો તો ઈશ્વર તરફથી મળતું જીવન તમે માણશો અને અનુભવશો। કિંતુ જો તમે તમારી વાણી જ સાંભળીને તમારું જ સત્ય પાળશો તો આધ્યાત્મિક મરણ તરફ ધકેલાશો। આ આધ્યાત્મિક મરણ એટલે એવું જીવન જેમાં પ્રેમ, સત્ય, ભલાઈ, પવિત્રતા, શાંતિ અને આનંદને કોઈ સ્થાન નથી। રોજબરોજના જીવનમાં તમારી પસંદગીઓ તમને ઈશ્વરગમ લઈ જાય છે કે ઈશ્વરથી વિરુદ્ધ દિશામાં લઈ જાય છે? બનાવી પ્રભુજી
મેં ભારે પ્રભુમાં શ્રદ્ધા ધરતા જાણું પ્રભુજી કેરી પ્યારની હું તો જોઈ રહ્યો તો વાત લડી તો જોઈ રહ્યો